મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આદેશથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હીની એક્સાઇઝ નીતિના કથિત કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસના કારણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં છે. દિલ્હીના મુખ્યમંત્રીએ જેલમાંથી જ સરકાર ચલાવવાની જાહેરાત કર્યા બાદ તેનો અમલ પણ શરૂ કરી દીધો છે. કેજરીવાલે ઈડીની કસ્ટડીમાંથી જ સરકાર ચલાવવાનું શરૂ પણ કરી દીધું છે. અગાઉ પાણી પુરવઠા વિભાગને લઈને એક આદેશ જારી કર્યો હતો, ત્યારે હવે વધુ એક આદેશ જારી કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 21 માર્ચ 2024 તારીખ દિલ્હીની એક્સાઇઝ નીતિના કથિત કૌભાંડ સંબંધે મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાઈ છે. આ પછી રાવ જવાની કોર્ટે કેજરીવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. જેલમાં જવા છતાં કેજરીવાલે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું નથી. તેઓ જેલમાંથી જ સરકાર ચલાવી રહ્યા છે. પહેલાં તેમણે જેલમાંથી જ દિલ્હીના લોકોને પાણી પહોંચાડવા અંગેના આદેશો જારી કર્યા હતા. જોકે આ આદેશને લઈને પણ સવાલ ઊભા થયા હતા, ત્યારે હવે અરવિંદ કેજરીવાલે જેલમાંથી જ વધુ એક આદેશ આપ્યો છે. તેમણે સ્વાસ્થ્ય મંત્રાલય માટે નવી સૂચનાઓ જાહેર કરી છે. સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે આ અંગે જણાવ્યું હતું કે આદેશ શા માટે છે. ભાજપના નેતાએ કહ્યું હતું કે મુખ્યમંત્રીના કાર્યાલયને હાઇજેક કરવામાં આવ્યું છે. આતિશીજી આ કોઈ દારૂની દુકાન નથી જ્યાંથી તમે એક બોટલ ખરીદી લો. આ મુખ્યમંત્રીનું કાર્યાલય છે, તેને મુખ્યમંત્રીના આદેશ ઉપર ઓપરેટ કરી શકાય, અથવા પછી એક એવા ઓફિસર જેને મુખ્યમંત્રી આદેશ આપે અને પછી એલજી તમને પરમિશન આપે. પરંતુ કેજરીવાલના કાર્યાલય દ્વારા જારી કરાયેલા આદેશમાં કોઈ નંબર નથી, તેમજ એ આદેશના લેટરમાં કોઈ અધિકારીની સહી નથી. દારૂના કૌભાંડની જેમ આ લેટર સ્કેમ છે. અરવિંદ કેજરીવાલ 28 માર્ચ સુધી ઈડીના રિમાન્ડ પર છે. પોતાના આદેશમાં કોર્ટે કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલ અને તેમના અંગત સહાયક વિભવ કુમારને દરરોજ સવારે સાંજે 6 થી 7 વચ્ચે અડધો કલાક મળવાનો સમય આપ્યો છે. આ સિવાય તેમના વકીલો અડધો કલાક સુધી કેજરીવાલને મળી શકે છે. આપને જણાવી દઈએ કે રવિવારે એક આદેશ વાંચતી વખતે આતિશીએ કહ્યું હતું કે આ આદેશ મુખ્યમંત્રી કેજરીવાલ દ્વારા આપવામાં આવ્યો છે, જ્યારે તેઓ ઈડીની ન્યાયિક કસ્ટડીમાં છે. આ આદેશમાં એવું કહેવામાં આવ્યું હતું કે જનતાને લગતા પાણી અને ગટરના પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવ્યું. આતિશીએ કહ્યું હતું કે મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું છે કે આ અંગે મુખ્ય સચિવ અને અન્ય અધિકારીઓનો આદેશ આપવામાં આવે છે.